हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग, वेलकम टू फन एंड लर्न स्कूल। केम छो, बधा मजामां छो ने? तो आजे आपणे पाठ दस, दसमो ने सोमो भाग, एमां भाग चार जोवानो छे, एटले के आइडलनी नोटनुं सोल्यूशन, जेथी करीने तमने प्रश्नो अने एना विशेनी जानकारी वधु मळी रहे। पाठ दस, दसमो ने सोमो भाग। હવે દસમા ભાગ વિશેના પ્રશ્નો જોઈએ। એક, એક સેમી બરાબર દસ મીમી। બે, એક સેમીનો આઠ દશાંશમો ભાગ એટલે કેટલા મીમી થાય? આઠ મીમી। ત્રણ, એક સેન્ટીમીટરનો દસમો ભાગ એટલે એક મિલીલીટર, સાચું કે ખોટું? શું થાય? સાચું। ચાર, છ મીમી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, આમાંથી કેટલા સેન્ટીમીટર થશે? તો છ દશાંશ સેન્ટીમીટર થાય। એક એક સેન્ટીમીટરને ખાલી જગ્યા વંચાય, 0.1 મી સેન્ટીમીટરને 0.1 સેન્ટીમીટર વંચાય। એક સેન્ટીમીટર પાંચ દશાંશમાં ભાગ એટલે ખાલી જગ્યા મીમી, કેટલા મીમી? પાંચ મીમી કહેવાય। સાત, ત્રણ મીમી એટલે એક મીટરનો ત્રીસમો ભાગ, સાચું કે ખોટું? ખોટું, ત્રીસમો નહીં, કેટલો કહેવાય? ત્રીજો, હવે આપેલ વસ્તુના ચિત્ર પરથી તેની લંબાઈ સેમી અને મીમીમાં લખો। તો અહીંયા જો જુદી જુદી વસ્તુઓ આપી છે ને, તો એની લંબાઈ તમારે માપવાની છે અને લખવાની છે, તમારે જાતે પ્રયત્ન કરીને લખવાનું। નવ, 0.9 સેમી એટલે 9 મીમી, 0.2 સેમીને 1 સેમીના દસમા ભાગમાંથી 2 ભાગ જેટલું કહી શકાય, સાચું કે ખોટું? સાચું। 11, 2 સેમી 9 મીમી બરાબર તો 2.9 સેમી, 5 મીમી 5 સેમી, 5 સેમી 5 મીમી એટલે 5.5 સેમી। 3, 2 સેમી 2 મીમી એટલે 22 મીમી, સાચું કે ખોટું? સાચું, 22 મીમી જો અહીંયા પાછળ સેમી લખેલું હોય તો ખોટું કહેવાત। 14, 30.5 સેમી બરાબર કેટલા સેમી અને કેટલા મીમી? તો 30 સેમી અને 5 મીમી કહેવાય। જો તમારી નાની ફૂટપટ્ટી 150 મીમી હોય તો તે 15 સેમીની કહેવાય, સાચું કે ખોટું? સાચું। હવે 44.5 સેમી બરાબર 55 સેમી 5 મીમી, સાચું કે ખોટું? સાચું। 7, મીમીમાં રૂપાંતર કરો। 1, 12 સેમી બરાબર કેટલા થાય? તો 12 સેમી, 1 સેમી બરાબર 10 મીમી, તો 12 સેમી બરાબર, તો 12 × 10 એટલે 120 મીમી થાય। એવી રીતે 12.8 આપ્યા, તો શું કર્યું? 12 સેમી વત્તા 0.8 સેમી બરાબર, હવે 12 સેમી વત્તા 8 મીમી એટલે 12 × 10 કરવા પડે ને। 1 સેમી બરાબર 10 મીમી એટલે 12 × 10 એટલે કેટલા થયા? 120 મીમી, અને વત્તા 8 મીમી હતા એટલે 120 મીમી વત્તા 8 મીમી એટલે કેટલા થઈ ગયા? 128 મીમી થઈ ગયા। તો આવી રીતે તમને મીમીમાં ફેરવતા આવડી જાય। સેમીમાં ફેરવવું હોય તો ધારો કે 5 મીમી છે, તો 1 મીમી બરાબર યાદ રાખવાનું 0.1 સેમી, તો 5 મીમી બરાબર 0.5 સેમી। 57 મીમી હોય તો 50 મીમી વત્તા 7 મીમી, તો 50 મીમી બરાબર 5 સેમી, 0.7 એટલે 5.7 સેમી થશે। સેમી અને મીમીમાં રૂપાંતર જો 25.4 સેમી, 25 સેમી વત્તા 0.4, આપના બંનેના ભાગ પાડી દીધા ને, એ 25 સેમી વત્તા 4 મીમી માટે 0.1 સેમી બરાબર 1 મીમી થાય, તો 25 સેમી અને 4 મીમી થયા। અહીંયા ના ખબર પડે તો આગળનું સેમીનું આવે, પાછળ મીમી, 135 સેમી ને 5 મીમી। જો સરવાળા કરવાના છે તો સરવાળા પણ મેં શીખવ્યા હતા, તો 0.4 વત્તા 0 છે તો 8 થઈ ગયું। હવે આવો એક દાખલો જોઈ લઈએ। જો 0.13 3 અને 1.3, તો 3 × 3 = 6, પછી પોઈન્ટની નીચે પોઈન્ટ, 0.1 દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન લખવાનું, બરાબર ને? હવે અહીંયા જુઓ, એક બાદ બાકી જોઈ લઈએ, 18 દશાંશ 4 મીમી સેમી, તો 18.4 ને 12.4, તો 4 માંથી 4 જાય 0,
दशांश चिन्ह ने नीचे दशांश चिन्ह आठ मे बे जाए तो छ जीरो में एक में एक जाए तो जीरो એટલે 6.0 આવી રીતે આપણે બાદબાકી કરી દઈશું. હવે અહીંયા નીચે શું કર્યું છે, નીચે આપેલા સ્તંભમાં જણાવ્યા મુજબ રંગ અને લંબાઈની અનુમાન કરી લખો તેમજ લંબાઈ માપીને લખવાની છે. પહેલાં અનુમાન કરવાનું બરાબર ને પછી એને માપીને લખવાની છે અને અંદરખાનામાં રંગ પૂરવાના છે. વાદળી સ્તંભની લંબાઈ 2.5 સેમી છે, સાચું કે ખોટું? ખોટું. હવે બંને પીળા સ્તંભની કુલ લંબાઈ ખાલી જગ્યા સેમી, બંને પીળા સ્તંભની કુલ લંબાઈ કેટલી છે? 6.5 સેમી થાય. 3. સૌથી નાનો સ્તંભ ખાલી જગ્યા રંગનો અને તેની લંબાઈ ખાલી જગ્યા મીમી તો વાદળી રંગનો અને 20 મીમી છે. લીલા સ્તંભની લંબાઈ સૌથી વધુ છે, સાચું કે ખોટું? સાચું. 5. કાળા અને બદામી સ્તંભના માપને સેમી અને મીમીમાં લખો તો કાળા સ્તંભનું માપ 6 સેમી એટલે 60 મીમી થાય અને બદામી સ્તંભનું 5 સેમી એટલે કે 50 મીમી. મોટા પીળા સ્તંભની ચોક્કસ લંબાઈ ખાલી જગ્યા છે તો 3.5 સેમી અને ગુલાબી સ્તંભની લંબાઈ દશાંશમાં જણાવો તો 5.5 સેમી થાય. હવે આપણે આવ્યા સોમો ભાગ. સોમો ભાગ કોને કહેવાય? તો 1 પૈસો એ 1 રૂપિયાનો સોમો ભાગ છે, સાચું કે ખોટું? સાચું. તો 99 પૈસા તો 0.99 રૂપિયા. 100 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા કેટલા? 100 પૈસા બરાબર 1 રૂપિયા. તો હવે આપણે એ બી અને સીમાં દોરવાનું છે અને લખવાનું છે. તો જુઓ જોડકા 1/4 એટલે 25 પૈસા થાય બરાબર ને, તો 25 પૈસા. 1/2 એટલે 50 પૈસા. 3/4 એટલે 75 અને 1/10 એટલે 10 અને 1 રૂપિયો બરાબર 100 પૈસા અને એને દશાંશ ચિહ્નમાં પણ દર્શાવેલા છે. પૈસામાં રૂપાંતર કરો. 10 રૂપિયાને પૈસા તો 10 રૂપિયા બરાબર 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો આપણે શું કરવાનું, 10 ને 100 વડે ગુણી દઈએ એટલે કે 1000 પૈસા. 38 ને 100 વડે ગુણીએ તો 38 પાછળ શું કરવાની, 2 શૂન લગાવી દેવાની. 12 રૂપિયા એટલે 1200 પૈસા. 53 રૂપિયા એટલે 5300 પૈસા. કેટલું ઇઝી છે. બસ એવું રૂપિયામાં રૂપાંતર કરવાનું હોય પૈસાનું રૂપિયામાં તો 2 0 કાઢી દેવાના. 1200 પૈસા એટલે 12 રૂપિયા. 400 પૈસા એટલે 4 રૂપિયા. 7200 પૈસા એટલે 72 રૂપિયા. કેટલું ઇઝી છે. હવે પૈસામાં રૂપાંતર કરો. 3 રૂપિયા એટલે 300. 60 પૈસા એટલે 3 રૂપિયા 300 + 60 એટલે 360 પૈસા. આવી રીતે તમે પૈસા રૂપિયામાં પણ રૂપાંતર કરી શકો. 30 99 100 રૂપિયા બરાબર 0.99, સાચું કે ખોટું? તો અવિધાન સાચું છે. હવે 1/2 રૂપિયા બરાબર ખાલી જગ્યા પૈસા તો 1/2 રૂપિયા બરાબર કેટલા થાય? 50 પૈસા થાય. 10 સોંશ બરાબર 1/10, સાચું કે ખોટું? સાચું. હવે એક દાખલો આવ્યો કે કંપાસ બોક્સની કિંમત રૂપિયા 20 રૂપિયા 50 પૈસા હોય. તો હવે 20 કંપાસ બોક્સની કુલ કિંમત તો શું કર્યું, 1 કંપાસ બોક્સની કિંમત 20.50 પૈસા. તો 20 × 20.50 પૈસા શું કર્યું, બંનેનો ગુણાકાર કર્યો તો જવાબ આવશે 410 રૂપિયા. મેં તમને ગુણાકાર કરતાં શીખવ્યો હોય તો એવી રીતે કરી દેવાનું. જો તમને પોઈન્ટમાં ગુણાકાર ન આવડે તો નીચે શું કરી દેવાનું, આવી રીતે દશાંશ ચિહ્નમાં લખી દેવાનું × 20 બરાબર ને. હવે 0 0 ઉડાડી દેવાના. હવે 2 ને 205 વડે ગુણીએ તો જવાબ આવશે 410. હવે 1 ફોલ્ડર ફાઇલની કિંમત 12 રૂપિયા 30 પૈસા હોય તો 18 ફોલ્ડરની કિંમત, બસ આ બંનેનો ગુણાકાર એટલે જવાબ આવશે 221.40. 1 કેળાની કિંમત 1.50 પૈસા છે તો 1.5 ડઝન કેળાની કિંમત, તો 1.5 ડઝન એટલે 12 ડઝન + ઉપર 6 થાય બરાબર ને. જો દુકાનદારને ₹30 આપવાના હોય તો દુકાનદારને કેટલા મળે? તો જો 1 ડઝન બરાબર 12 ના 1.5 ડઝન એટલે 1.5 × 12, 1.5 કર્યા એટલે 15 દશાંશ એટલે અહીંયા જો દશાંશ ચિહ્નને નીચે મૂકી કરીને અને ગુણ્યા 12 અને આ બંનેનું કર્યું એટલે કે 18 અંક થયા.
હવે એક કેળાની કિંમત 1.50 પૈસા, તો 18 × 1.50 એટલે ટોટલ 18 કેળાની કિંમત 27 રૂપિયા. આપણે દુકાનદારને 30 રૂપિયા આપ્યા હતા, તો 30માંથી 27 જાય તો 3 રૂપિયા પાછા મળશે. અને આવી રીતે આપણો દાખલો ગણવાનો. આવા દાખલા પણ આપણે પરીક્ષામાં પૂછાશે, તો ધ્યાનથી આ દાખલાઓ જોવાના, ગણવાના અને સમજવાના, બરાબર ને? હવે આગળના દાખલા આપણે કાલના ભાગમાં જોઈશું મિત્રો. બાય બાય.